चलो आपणे विषय काउंट पेपर नंबर एक कुमार प्रश्नपत्र में विभाग ए जोईशुं आपणे, जे तमारे 15 मार्क्स तो पूछाय छे। तो एमां पहेलो नंबर छे भागीदारोना उपाड़ पर व्याज, ए भागीदार माटे शुं कहेवाय? तो ए भागीदारों माटे खर्च कहेवाय। बराबर, भागीदार माटे शुं कहेवाय? खर्च कहेवाय। नंबर बे, मूड़ीकृत नफो शोधवानो सूत्र कयुं छे? तो सरेराश नफो भाग्या अपेक्षित वर्तनो दर, जे तमारे टकामां आपेलो होय। नंबर त्रण, भागीदारी पेढ़ीना पुनर्गठन वखते पाका सरवैयामां दर्शावेल एकत्रित नफो क्या दर्शावामां आवे छे? तो भागीदारोना मूड़ी खातामां जमा बाजु। नंबर चार, नवो भागीदार तेना भागनी पगड़ीनी रकम रोकड़मां लावे त्यारे कयुं खातुं जमा थाय छे? तो पगड़ीना प्रीमियमनुं खातुं। हवे नंबर पांच, જો નંબર પાંચમાં શું કહ્યું છે આપણને કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યાના પ્રમાણમાં મૂડી ખાતાની ખાલી જગ્યા બાજુ નોંધાય છે? તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ એ બધા જ ભાગીદારો ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં અને ઉધાર બાજુ નોંધાય છે। પછી નંબર છ, સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો આ પ્રશ્નમાં થોડી ભૂલ થઈ છે। સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો સંપાદન ખાતું એ માલ મિલકત નિકાલ ખાતું છે। બરાબર, તમારો બીજો પ્રશ્ન પણ પૂછી શકે ઉલટાવીને કે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું છે? તો સંપાદન ખાતું, એવો પણ જવાબ આવી શકે। હવે નંબર સાત, ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલ લોનની ચૂકવણી ક્યારે થાય છે? તો સામાન્ય દેવાની સાથે થાય છે। નંબર આઠ, કંપનીઓ શેર પર બાકી હપ્તાની રકમ પર શિડ્યુલ્ડ એકના ટેબલ એપ મુજબ વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકે? તો વાર્ષિક 10% દરે એ વ્યાજ વસૂલ કરી શકે। નંબર નવ, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દર મુજબ વટાવ બહાર પાડી શકાય। પછી દસ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે। નંબર અગિયાર, સામાન્ય રીતે નાણાકીય પત્રકોની વિશ્લેષણ બાબતમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો ચાર બાબતોનું। નંબર બાર, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો જવાબમાં પ્રમાણ સ્વરૂપે, સમય સ્વરૂપે અને અપૂર્ણાંક સ્વરૂપે। તમારે આ ઓપ્શનની અંદર ચાર આપેલા હશે, એમાં ડી જવાબ તમારે ટીક કરો ઉપરના બધા જ, એટલે પ્રમાણ સ્વરૂપે પણ આવે, સમય સ્વરૂપે આવે અને અપૂર્ણાંક સ્વરૂપે પણ આવે। નંબર તેર, હવે આપણે સીધા એની પર વધારે ધ્યાન આપીશું કારણ કે દાખલો છે, એટલે જુઓ બધા અહીંયા આપણને એક પ્રશ્ન પૂછેલો છે
कंपनी में खरीदी रुपया 90,000, खरीदीना खर्चा रुपया 15,000, स्टॉक में फेरफार 15,000 अने वेचाण 1,50,000 होय तो काचा नफानो गुणोत्तर शोधो। बराबर, आ दाखला में आपने काचा नफानो गुणोत्तर शोधवानुं कह्युं छे। तो आपने बधाने खबर छे कि काचा नफाना गुणोत्तरनुं सूत्र क्यूँ आवे, तो काचा नफानो गुणोत्तरनुं सूत्र आवशे काचो नफो भाग्या वेचाण गुणिया 100। चलो हवे दाखला में आपने काचो नफो आपेलो नथी, बराबर, तो ए माटे काचा नफानो पण एक सूत्र आवे छे। तो काचा नफानो सूत्र केवुं आवे, तो काचो नफो बराबर वेचाण माइनस वेचेल मालनी पड़तर। बराबर, अहीं आपने काचो नफो नथी आपेलो, एटले पहेला काचो नफो शोधवो पड़शे आपणे। એટલે કાચો નફો શોધવા માટે આપણે સૂત્ર લખવાનું, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર। હવે દાખલામાં વેચાણ આપણને તો આપેલું છે 1,50, બરાબર, પણ વેચેલ માલની પડતર આપેલી નથી, તો એના માટે આપણે વેચેલ માલની પડતર શોધવી પડશે। તો વેચેલ માલની પડતરનું સૂત્ર આવશે ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ સ્ટોકમાં ફેરફાર, કાચો આપણે લખીએ છીએ માઇનસ આખો સ્ટોક। બરાબર, આ બધા સૂત્ર આવડતું હશે, તો બધા જુઓ અહીંયા। હવે અહીંયા ખરીદી, તો ખરીદી દાખલામાં આપણને આપી છે 90,000, તો અહીંયા લખવાના 90,000। ખરીદીના ખર્ચા તો આપેલા છે 15,000, તો લખવાના 15,000 રૂપિયા, અને સ્ટોકમાં ફેરફાર આપેલો છે 15,000, તો ફેરફાર લખવાનો એ પણ 15,000। બરાબર, એટલે આપણે અહીંયા ગણતરી કરીશું, તો 90,000 પ્લસ 15,000, અને એમાંય તે 15,000 માઇનસ કરશો તો તમારો જવાબ આવશે ફક્ત 90,000 રૂપિયા, જે આપણી આવી વેચેલ માલની પડતર। બરાબર, હવે આપણે સૂત્રમાં જોઈએ, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર। બરાબર, હવે અહીંયા હું નાની ગણતરી કરું છું, તમે જોજો, વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, તો વેચાણ આપણને આપેલું છે 1,50,000 રૂપિયા વેચાણ આપેલું છે। બરાબર, અને એમાંથી તમારે વેચેલ માલની પડતર 90,000 તમારે માઇનસ કરવાની છે, તો તમારી બાદબાકી તમે કરશો તો તમને આવશે કાચો નફો આવશે આપણો 60,000 રૂપિયા। તો અહીંયા આપણે લખીશું કાચો નફો 60,000, વેચાણ આવ્યું 1,50,000 અને ગુણ્યા 100। તમે બધા પોતાની કેલ્સીમાં જો ગણતરી કરશો, 60,000 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100 કરશો, તો તેનો જવાબ તમને આવશે 40%। જવાબ આવશે આપણો 40%। ચાલો આપણે હવે આગળ જોઈએ, પ્રશ્ન નંબર 14, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે, તો 3 પ્રવૃત્તિઓ હોય છે। પછી નંબર 15, રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ .. કર્યું છે, બરાબર, તો એનો જવાબ આવશે રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે। હવે આપણે વિભાગ બી જોઈશું, જે તમને 15 માર્ક્સનો પૂછાય છે બોર્ડની એક્ઝામમાં। એમાં પ્રશ્ન નંબર 16, ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો, તો ભાગીદારી વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ
के विवाद ऊभो थाय तो भागीदारी करारनामामां करेल जोगवाई अनुसार भागीदारोना प्रश्नों सरळताथी उकेल लावी शकाय ते माटे भागीदारी करारनामुं तैयार करवामां आवे छे। 17. पगड़ीना मूल्यनो आधार कोना पर रहेलो छे? तो पगड़ीना मूल्यनो आधार पेढ़ीनो नफो कमावानी क्षमता पर रहेलो छे। હવે જોઈશું નંબર 18. પગડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જણાવો. તો એમાં કુલ 4 પદ્ધતિઓ છે. 1 સરેરાશ નફાની પદ્ધતિ, 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, 3 અધિક નફાની પદ્ધતિ અને 4 નફાના મૂળીકરણની પદ્ધતિ. નંબર 19. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા બાજુ જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. નંબર 20. નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને દેવાની કિંમતમાં થતા ફેરફારને પરિણામે નફામાં ભાગ મળશે નહીં કે નુકસાન પણ ભોગવશે નહીં. આથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. હજુ છું નંબર 21. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની નવી આંકવામાં આવેલ પગડીની હિસાબી અસર જણાવો. તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારને તેના ભાગની પગડીની રકમ બાકીના ચાલુ ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આવશે. આ અંગેની આમનો નીચે મુજબ છે. તો ચાલુ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત કે મૃત્યુ પામતા ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. હવે જોઈશું નંબર 22. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય છે? તો પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. 23. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીની નિકાલ કઈ રીતે કરીશું? તો પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું છે, માટે તેની આમનોન કેવી થશે? તો એનો નિકાલ કરીશું આપણે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. યાદ રાખવાનું કે જ્યારે આપણે કોઈ પણ બાકીનો નિકાલ કરતા હોઈએ ને ત્યારે દેવું હોય તો દેવાની જમા બાકી હોય, પણ જ્યારે નિકાલ કરીએ ને તો એ દેવું જમાનું ઉધાર થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. એટલે આમનોન કેવી બનાવીશું આપણે? પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. નંબર 24. જપ્ત થયેલા શેર ફરી કઈ રીતે બહાર પાડી શકાય? તો જપ્ત થયેલા શેર ફરી મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડી શકાય છે. નંબર 25. કંપની દ્વારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કંપની દ્વારા 2013 મુજબ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. અર્થાત કંપની વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. નંબર 26. નાણાકીય વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકોમાં
આપેલ માહિતીનું કે પરિણામોનું અર્થઘટન કરવામાં આવે તેને નાણાકીય વિશ્લેષણ કહેવામાં આવે છે. 27. કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત કે ખર્ચ આધારિત છે? તો કાચા નફાનો અને ચોખ્ખા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત છે. આપણે બધાને ખબર છે કે નફો એ આપણા માટે ઉપજ કહેવાય, એટલે ઉપજ આધારિત આવે જવાબમાં. નંબર 28. સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? તો સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય છે. નંબર 29. રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો રોકડ એટલે હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. અને રોકડ સમકક્ષ એટલે તો કે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહી ધરાવતા રોકાણો. નંબર 2. જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહિવત હોય. અને નંબર 3. જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય. નંબર 30. રોકાણની પ્રવૃત્તિ એટલે શું? તો રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો, અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી.